कष्टभंजन देव हनुमान जी मंदिर साळंगपुर थी आप सौ ने मारा वंदन सहित जय श्री स्वामीनारायण, जय कष्टभंजन देव। वाला भक्तों, 16 एप्रिल अने शनिवार आनंद आनंद ने हरखनो दिवस अपना सौ माटे छे। साळंगपुर दादाना दरबारनी अंदर भव्याती भव्य रीते चैत्र सुधी पूर्णिमाना दिवसे हनुमान जयंती महामहोत्सव उजवाय। छेल्ला 2 वर्षथी કોરોનાના કારણે આપણે કોઈ પણ દાદાને રૂબરૂ આવીને હેપી બર્થડે ટુ યુ નથી કહી શક્યા, આપણે સૌ જાણીએ છીએ। પણ આ વર્ષે તો ત્રિવેણી સંગમ છે, ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતી અને પાછો શનિવાર। બહુ ઓછું આવું હોય છે કે શનિવાર અને હનુમાન જયંતી બંને ભેગા આવે। તો વાલા ભક્તો, આ વર્ષે અહીંયા સાળંગપુર મંદિર દ્વારા બહુ ભવ્યાતિ ભવ્ય અનેક પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે। દાદાને હેપી બર્થડે કહેવા માટે 1000થી પણ વધારે યજમાનો પંચમુખી હનુમાનજી મહાયજ્ઞની અંદર બેસીને દાદાનું પૂજન કરશે। મારી આપ સૌને વિનંતી છે, એની અંદર પણ યજમાન પદની સેવા લઈ અને જો રૂબરૂ અવાય તો અહીંયા પૂજામાં બેસવા આવજો અને હનુમાનજીનું પૂજન કરજો। હનુમાનજી મહારાજ સર્વ મનોરથ પૂર્ણ કરશે। બીજું કે 4 વેદનું અખંડ ગાન હનુમાનજીના દરબારની અંદર થશે। પછી ગોપાળાન સ્વામીએ જે બીજ મંત્ર કર્યો છે, એ બીજ મંત્રનું પણ અહીંયા ઘણા દિવસ સુધી અનુષ્ઠાન થશે। જેમાં જેમાં જે ભક્તોને સેવા કરવાની ઈચ્છા હોય, બીજ મંત્રના અનુષ્ઠાનમાં સેવા કરવી હોય, હનુમાનજી મહારાજની સામે જે વેદ મંત્રોનું ગાન થાય એમાં કોઈને સેવા કરવી હોય, અથવા તો દાદાના પૂજનમાં બેસવું હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો વહેલામાં વહેલો કોન્ટેક્ટ કરજો અને આપ હનુમાનજી મહારાજને રાજી કરવા માટે હનુમાન જયંતી બર્થડે નિમિત્તે દાદાને કંઈક ને કંઈક દાદાની સેવાનો લાભ લેજો। આપણે સૌ જાણીએ છીએ કે કોઈનો જન્મદિવસ હોય ને ત્યારે બહુ ખુશ હોય, એને આપણે ચોકલેટ આપીએ, કંઈ ફૂલ આપીએ તો રાજી બહુ થાય। આ તો દાદા છે, અષ્ટ સિદ્ધિ ને નવ નિધિનો દાતા છે, એનું જ્યારે બર્થડે હોય ત્યારે હનુમાનજી મહારાજ કેટલા ખુશ હોય, અને આપણે સૌ એમના ભક્તો છીએ તો આપણે આવો દાદાના દરબારની અંદર સરસ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તો સેવા કરી અને લાભ લઈએ। જય સ્વામિનારાયણ।